હાય ગાઈસ, આયુષી વ્લોગમાં તમારું વેલકમ છે. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ચાટ પૌવા. ચાટ પૌવા બનાવવા માટે મેં આ જાડી સાઈઝના પૌવા લીધેલા છે. એટલે નાયલોન પૌવા નથી લેવાના, કેમ કે નાયલોન પૌવા તમે લેશો તો એ બહુ સોફ્ટ હોય છે, એટલે એને તમે પલાળશો એટલે લોંદા જેવું થઈ જશે, છૂટા પૌવા નહીં પણ થાય. આ પૌવા અમે લગભગ 200 ગ્રામ જેટલા લીધેલા છે. અને આને મેં 1/2 કલાક માટે પાણીથી ધોઈ અને નિતારવા માટે મૂકી દીધેલા છે. તો ચાલો હવે આપણે શરૂ કરીએ ચાટ પૌવા બનાવવાનું. ગુજરાતીઓના ઘરમાં બ્રેકફાસ્ટમાં પૌવા તો બનતા જ રહેતા હોય છે. આ મેં ચાટ પૌવા બનાવવા માટે 3 મોટી ચમચી તેલની મૂકી દીધેલી છે. અને આપણું તેલ છે હવે ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ નાખવાની છે. 1 ચમચી જેટલું જીરું નાખવાનું છે. ગેસની ફ્લેમ લો કરી નાખવાની છે. થોડી ચપટી હિંગ નાખવાની છે. થોડા મીઠા લીમડાના પાંદડા એડ કરીશું. ધોયેલા હતા એટલે તેલમાં પડવાથી થોડો તકડવાનો અવાજ આવે, તો થોડા દૂર રહીને નાખવાના અથવા સૂકા કરી લેવા. હવે મેં આ એક મોટી સાઈઝની ઓનિયન લીધેલી હતી, એને બારીક સમારેલી છે, એ આપણે એડ કરી દઈશું. હવે એને આપણે તેલમાં થોડીક વાર સાતળશું, થોડોક એનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી સાતળશું. વધુ નથી સાતળવાની, બસ 2-3 મિનિટ જ આપણે એને તેલમાં પકાવશું. ગુજરાતીઓના ઘરમાં દરેક જાતના પૌવા તો જેમ મેં આગળ તમને કીધું વિડીયોમાં એમ બનતા જ રહેતા હોય છે. આપણે બટેટા પૌવા બનાવતા હોઈએ છીએ, કાંદા પૌવા બનાવતા હોઈએ છીએ, ને ઇન્દોરી પૌવા પણ ફેમસ છે. પણ આજે હું જે બનાવી રહી છું એ ચાટ પૌવા છે. એ ખાવામાં પણ સરસ લાગે છે અને બ્રેકફાસ્ટ રેસીપી તરીકે પણ ચાલે છે. અને સાંજના ડિનર માટે પણ લાઇટ ડિનર કરવું હોય તો આ રીતે તમે ચાટ પૌવા બનાવી શકો છો, જે છોકરાઓને નાના પણ ભાવે છે. તમે એના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. તો ચાલો હવે આપણી ઢોકળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે. હવે મેં આ એક નાનકડું સીમલા મરચું લીધું હતું, એને પણ મેં બારીક સમારી લીધેલું છે. તમે તીખા મરચાં નાખો હોય તો તીખા મરચાં પણ એડ કરી શકો છો. જો નાના છોકરાઓ માટે પ્રિફર કરતા હો તો સીમલા મરચું હોય છે, તીખું નથી હોતું. અને એમાં પણ મેં એના બિયા કાઢીને લીધેલું છે. આમાં બધી વસ્તુ જે પડશે એ બધી પૌષ્ટિક જ છે. છોકરાઓ આમ સીમલા મરચું ને ટમાટર ને એવું ન ખાય, પણ તો ચાટ જેવું બનાવીને આપો તો એમને ટેસ્ટી લાગે. હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી શકો છો, પછી આપણું મરચું ને બધું ઝડપથી પાકી જાય. હાઈ નથી કરવાની, મીડિયમ જ કરવાની છે. મારી કઢાઈ છે એ થોડી જાડી છે ને એટલા માટે મેં થોડીક મીડિયમ ફ્લેમ કરી છે. જો તમે એકદમ પતલી કઢાઈ લીધી હોય તો લો ફ્લેમમાં જ બનાવજો, નહીં તો ડુંગળી બધું બળવા લાગશે. હવે મેં આ 2 નાની સાઈઝના ટમાટર લીધા હતા, એને પણ મેં બારીક સમારી લીધેલા છે. પણ આ 3 રંગ સબ્જી જેવું થઈ ગયું છે. ડુંગળી છે વ્હાઈટ કલરની છે, ટમેટા રેડ, મરચા ગ્રીન. ગેસની ફ્લેમ પાછી લો કરી નાખશું આપણે. અને હવે આપણે બધા આમાં સૂકા મસાલા એડ કરીશું. સૌ પ્રથમ આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પૌવાને ધ્યાનમાં રાખીને હું મીઠું એડ કરી રહી છું. ત્યાર પછી આપણે એમાં ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. 1 ચમચી જેટલી હલ્દી પાવડર એડ કરીશું. બે થી 3 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું. મેં આ કાશ્મીરી લાલ મરચું લીધું છે, તે તીખું નથી હોતું. જો તમે આમાં તીખા લીલા મરચાં એડ કર્યા હોય તો આ મરચું છે એ થોડું ઓછું એડ કરજો, મરચું પાવડર. નહીં તો પછી વધારે પડતું તીખું થઈ જશે. મેં સીમલા મરચાં લીધા છે એટલે મને કાંઈ બહુ એવું તીખાસ નહીં લાગે, એટલે મેં મરચું પાવડર થોડો 2-3 ચમચી જેટલો એડ કર્યો છે. તમે જે રીતે તીખાસ ખાવાની પસંદ કરતા હો એ રીતે વધુ ઓછું એડ કરી શકો છો.
હવે આપણા બધા મસાલા બળી ન જાય એટલા માટે આપણે એમાં થોડું પાણી એડ કરીશું. સાવ થોડું જ પાણી એડ કરવાનું છે. વધુ પાણી એડ કરશો તો પાછા આપણે એમાં પૌવા મિક્સઅપ કરવાના છે તો લોંડા જેવું થઈ જશે. થોડીક વાર બધું પાકવા દેશું. મસાલા બધા એમાં સબ્જીમાં સારી રીતે મિક્સઅપ થઈ જાય ત્યાં સુધી આપણે એને પકવા દેશું. હવે આપણા બધા મસાલા મિક્સઅપ થઈ ગયા છે. હવે આપણે આમાં પૌવા એડ કરી દઈશું. ધીરે ધીરે થોડા થોડા પૌવા એડ કરવાના છે. એક સાથે તમને ચલાવવું ન ફાવે તો થોડા થોડા પૌવા એડ કરતા જવાના અને મિક્સઅપ કરતા જાજો. કેમ કે પછી જોશ જોશથી તમે મિક્સઅપ કરવા માંડશો તો પછી પૌવા બધા તૂટી જશે, છૂંદા જેવું થઈ જશે. ધીમે ધીમે હળવે હાથે મિક્સઅપ કરવાનું છે. ન ફાવતું હોય ચાલુ ગેસે કરવું તો તમે ગેસ પરથી કઢાઈ ઉતારીને પણ મિક્સઅપ કરી શકો છો. ધીમે ધીમે બધું મિક્સઅપ થઈ જશે. ઉતાવળ નથી કરવાની. પૌવા છે ને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને બિલકુલ ચાટ જેવો ટેસ્ટ આવે છે. આમાં લીંબુ કે એવું કશું એડ નથી કરવાનું, ખાંડ પણ નહીં આવે. કેમ કે આ થોડા સ્પાઇસી પૌવા બનાવેલા છે આપણે. ચાટ જે રીતે સ્પાઇસી હોય ને એવી રીતે જ. આમાં કોઈ પણ જાતની ચટણી નહીં પડે. ચાલો હવે આપણા બધા પૌવા મિક્સઅપ થઈ ગયા છે. હવે આપણે આમાં લાસ્ટમાં થોડો આમચૂર પાવડર સ્પ્રિંકલ કરીશું. તમારી પાસે આમચૂર પાવડર અવેલેબલ ન હોય તો તમે ચાટ મસાલો પણ નાખી શકો છો અને બંનેમાંથી કંઈ પણ વસ્તુ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. મારી પાસે અવેલેબલ હતો એટલે મેં યુઝ કર્યો છે. સ્પેશિયલ લઈને લેવા માટે જવાની જરૂર જ નથી. તો ચાલો આપણા પૌવા રેડી થઈ ગયા છે સર્વિંગ માટે. આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. ગેસની ફ્લેમ છે હવે બંધ કરી દેવાની છે, નહીંતર પાછા પૌવા ચોટવા લાગશે. ચાલો આપણા ચાટ પૌવા સર્વિંગ માટે રેડી થઈ ગયા છે. એની સાથે ઠંડી ઠંડી છાશ હોય, કાઠિયાવાડી ખાવાનું હોય તો એમાં છાશ તો હોય ભાઈ, ગુજરાતી કાઠિયાવાડી ખાવામાં. તો ચાટ પૌવા આપણા રેડી છે અને સાથે ઠંડી ઠંડી છાશ પણ રેડી છે. તો તમે પણ મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને ઘરના સૌને ખવડાવજો. અને મારા આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ને બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરશો જેથી મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. વિડીયો જોવા બદલ ધન્યવાદ.